વાંકાનેર નકલી ટોલનાકા પ્રકરણમાં વધુ 3 આરોપીની ધરપકડ. અમરશી પટેલ હજુ પોલીસ પકડથી દૂર. વાંકાનેરમાં ગેરકાયદે ધમધમતા ટોલનાકા પ્રકરણનો પર્દાફાશ થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને પોલીસ ફરિયાદ નોંધી હતી. જો કે ફરિયાદ નોંધાયાના કેટલાય દિવસો વીત્યા બાદ માત્ર 2 આરોપી સુધી પોલીસ પહોંચી શકી હતી, તો હવે ફરિયાદ નોંધાયાને 1.5 મહિનો વીત્યા બાદ વધુ 3 આરોપીને ઝડપી લેવાયા છે, તો હજુ પણ અમરશી પટેલ નામના આરોપી પોલીસ પકડથી દૂર છે. વાંકાનેરના વઘાસિયા નજીક ગેરકાયદે ટોલનાકું ધમધમતું હોવાના મીડિયાના અહેવાલો બાદ વાંકાનેર સિટી પોલીસમાં ફરજ બજાવતા યશપાલસિંહ પરમારે વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામ ખાતે આવેલા વ્હાઇટ હાઉસ સિરામિક ફેક્ટરીના માલિક અમરશીભાઈ જેરામભાઈ પટેલ, રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ જયુભા ઝાલા, ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા અને તેની સાથે અજાણ્યા માણસો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં વ્હાઇટ હાઉસ સિરામિકમાં પોતે બનાવેલ રસ્તા પર વાહનચાલકોને કોઈપણ જાતની સત્તા વિના ગેરકાયદેસર રીતે બળજબરીથી લઈ જઈને ટોલ પ્લાઝા દ્વારા નિયત કરેલ દર કરતા ઓછો ટોલ ઉઘરાવી સરકારને આર્થિક નુકસાન પહોંચાડી પોતે આર્થિક લાભ મેળવતા હોવાનો ઉલ્લેખ થયો હતો. જે ફરિયાદ નોંધાયા બાદ કેટલાય દિવસો સુધી આરોપીઓ પોલીસને હાથ લાગ્યા ના હતા અને બાદમાં 2 આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતા. જો કે આરોપીને ઝડપી લેવા પોલીસ સતત તપાસ ચલાવી રહી હોય, જેમાં વધાસિયા ગામની સીમમાંથી વધાસિયા ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા અને હિતેન્દ્રસિંહ જટુભા ઝાલાની ધરપકડ કરી હતી, તો આરોપી અમરશીભાઈ પટેલ હજુ પણ પોલીસ પકડથી દૂર જોવા મળી રહ્યા છે.